રસ્તા પરના દબાણ દૂર કરવા ગામના ખેડૂતોએ કરી માંગ. વડગામ તાલુકાના માહી ગામે ખેડૂતોને ખેતરમાં જવાનો માર્ગ પર ખોટી રીતે ગામના માથાભારે શખ્સો દ્વારા દબાણ કરી નાખવામાં આવતા પંચાયતમાં અનેકવાર રજૂઆત કરવા છતાં પંચાયત આંખાડા કાન કરી રહ્યું છે અને અરજદારોને ધરમ ધક્કા ખવડાવી રહી ગ્રામ પંચાયત. વડગામ તાલુકાના માહી ગામે છેલ્લા ઘણા વર્ષોથી ખેડૂત અરજદારો દ્વારા રજૂઆત કરવા છતાં પંચાયતના સરપંચ દ્વારા કોઈ નક્કર પગલાં ભરવામાં આવતા નથી. પંચાયત દ્વારા અબ્દુલભાઈ હબીબભાઈ મરેડિયાએ ફાર્મ હાઉસ બનાવવાની વાત કરીને રહેણાંક મકાન બનાવી દેતા આજુબાજુ આ લોકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે. જો કે આ મકાન બનાવ્યું હોય તો તે જગ્યા એની છે કે નહીં એની તપાસ થવી જોઈએ. બિન ખેતી સર્વે નંબર 8 વાળી જમીનમાં જે રસ્તો આવેલ છે તેમાં મરેડિયા અબ્દુલ હબીબ દ્વારા આ રસ્તાની જગ્યામાં દબાણ કરી બિનકાયદેસર રીતે રસ્તામાં પાકું બાંધકામ કરી દીધેલ હોય તેવું અરજદારે આક્ષેપ કર્યા હતા. આ રસ્તો ખેતરોમાં જવાનો તથા મહેંદીપુરા હાઈવે જવાનો 10 ફૂટ જેટલો ખુલ્લો રસ્તો આવેલ હતો. તે રસ્તો વડીલો વખતનો હોય પરંતુ હાલમાં અબ્દુલ મરેડિયા દ્વારા ધીરે ધીરે દબાણ કરી રસ્તો બિલકુલ બંધ કરી તેમાં પાકું બાંધકામ કરી દીધેલ હોય તો તાલુકા વિકાસ અધિકારી અને તાલુકા મામલતદાર દ્વારા સ્થળ ચકાસણી કરી બિનકાયદેસર કરેલ દબાણ તાત્કાલિક ખુલ્લું કરવામાં આવે એવી અરજદારની માંગ છે. જો આ રસ્તો ખુલ્લો કરવામાં નહીં આવે તો અરજદાર ખેડૂતોના મૂંગા પશુઓ તરસે અને ભૂખે મરી જાય એવી કફોડી હાલત બનવા પામેલ છે. માહી ગામમાં કોમી એકતા જોખમાય એવી વિકટ પરિસ્થિતિ ઊભી થાય તેવી સંભાવનાઓ છે, જેથી તાલુકા અને જિલ્લા કક્ષાના અધિકારીઓ તાત્કાલિકમાં તાત્કાલિક આ રસ્તો ખુલ્લો કરવામાં આવે એવી અરજદારોની માંગ છે. અગાઉ પણ ખેતરમાં ટાવર ઊભું કરવા બાબતે બંને જૂથો વચ્ચે તકરાર થઈ હતી અને મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો, જેથી કરીને ફરીથી આવો બનાવ ન બને તે માટે ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા તંત્રના અધિકારીઓ દ્વારા યુદ્ધના ધોરણે આ બાબતની ઘટતી કાર્યવાહી કરી ગામમાં કોમી એકતા જળવાય અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે તંત્ર દ્વારા પગલાં ભરવામાં આવે તેવી અરજદારોની માંગ ઉઠવા પામી છે. હવે ઊંઘતું તંત્ર સફાળો જાગશે કે પછી આટલા વર્ષથી ન્યાય મેળવવા રઝળતા અરજદારને હજુ પણ ન્યાય માટે વલખા મારવા પડશે. રિપોર્ટર પ્રદીપ પરમાર, વડગામ. વડગામ તાલુકાના માહી ગામે છેલ્લા 2007થી લઈ અને આજદિન સુધી એક રસ્તાને લઈને વિવાદ સર્જાયો છે. અગાઉ પણ આ રસ્તાને લઈ પંચાયત ખાતે, કલેક્ટર ખાતે અને ટીડીઓ ખાતે પણ આની લેખિત ફરિયાદ કરવામાં આવી હતી, પરંતુ તંત્ર દ્વારા હજુ સુધી કોઈપણ જાતના પગલાં લેવામાં આવ્યા નથી. અને સરપંચ જે છે એમના જે રિસ્તામાં કોઈ વેવાઈ લાગતા હોય એમને પોતાના મકાન જે ખેતરમાં એને કરાયા વગર પણ મકાન બનાવી દીધા છે અને 50થી વધુ ખેડૂતોને જે ખેતરમાં જવાના મેઇન રસ્તો હતો એ રસ્તાને બ્લોક કરી દેવામાં આવ્યો છે. અને સાથે સાથે તલાટી ક્રમમંત્રીશ્રીએ લેખિતમાં લખીને આપ્યું છે, સરપંચ પણ આના ઉપર કાર્યવાહી કરી નથી રહ્યા. તંત્ર દ્વારા આના ઉપર કોઈ જાતની એક્શન લેવામાં આવતી નથી. ખેડૂતો હેરાન પરેશાન છે અને લોકોને આવવા જવાના રસ્તા, ખાસ કરીને ચોમાસાની ઋતુ ચાલતી હોય અને પાણી ભરાઈ જવાના કિસ્સાઓ સામે આવતા હોય છે, જેના કારણે એમને ખેતરે જવા માટે અને જે પશુપાલનનો ઉદ્યોગ કરે છે ત્યાંથી દૂધ લઈ આવવા માટેનો એક વિકટ પ્રશ્ન નડી રહ્યો છે. અરજદારોનું ખાસ કહેવું છે કે ભાઈ, અમે અગાઉ પણ ઘણી બધી રજૂઆતો કરી હતી, તેમ છતાં હજુ સુધી તંત્ર કોઈ આને આ ખાડા કાન કરી રહ્યું છે અને કોઈ પણ વસ્તુ સાંભળવામાં આવતી નથી. સાથે સાથે અમના ખેતરમાં પંચાયત દ્વારા પણ એક ટાવરને લઈ અને NOC આપવામાં આવી હતી, તેમ છતાં હજુ સુધી ટાવર નાખવા દેવામાં આવતું નથી. અસામાજિક તત્વો અને માહી ગામ એ બહોળી સંખ્યામાં મુસ્લિમ પબ્લિક ધરાવતું ગામ હોવાને કારણે હજુ સુધી એમને જે ટાવર નાખવાની કામગીરી છે એમાં બાધારૂપ થવા લાગે છે. અને આ અરજદારોની એક જ માગણી છે કે તાત્કાલિકમાં તાત્કાલિક જે રસ્તો રેકર્ડ મુજબ છે એને તાત્કાલિક ખુલ્લો કરવામાં આવે અને જે સર્વે નંબરનો રસ્તો છે એને તાત્કાલિક ખુલ્લો કરી નાખવામાં આવે, જેના કારણે એમને ખેડૂતોને જે અગવડતાઓ પડી રહી છે એનું નિરાકરણ થઈ શકે. કેમેરા પર્સન સચિન સિખલિયા સાથે પ્રદીપ પરમાર, HBN ન્યૂઝ, બનાસકાંઠા. ઓકે, તો નામ જીતાભાઈ કચરાભાઈ માયવા. શું પ્રશ્ન છે? શું પ્રશ્ન એટલે 2000 લગભગ અબ્દુલ હબીબ મરેડિયા નામનો વ્યક્તિ છે મોમેડિયા, એ છેલ્લા 2007થી રસ્તાનું દબાણ અમારું 3 ગોઠાણ 4 પોઈન્ટ રેકર્ડ બોલે છે, પંચાયત બોલે છે, દરેક જગ્યાએ કપાતમાં બોલે છે,
એ રસ્તાનું દબાણ લાગુ મારેથી 10 ફૂટ ઊંચો પૂરણ કરી બંધ કરી દીધો. અચ્છા, કેટલા ખેડૂતોને આવવા જવા માટે તકલીફ? લગભગ ખેડૂત લગભગ આ રસ્તા ઉપર આખા ઉગમ્યો આખા ઓટાનો સર્વે નંબર જે લાગે એ બધો નકશાના કપાટ હોય તો આવશે. આપની આગળની માંગ શું છે અને આપણે આગળ કઈ કઈ જગ્યાએ? આગળની માંગ છેલ્લા 10 વર્ષ છેલ્લા 2007 થી ત્યાર દિવસ સુધી બધી જગ્યાએ અરજીઓ કરી, પણ અરજીઓનો કોઈ નિકાલ પંચાયત ઉપર સાહેબ છોડી દે છે અને પંચાયત કોઈ એક્શન લેતું નથી. અને પંચાયત મોમેડિયન ગ્રુપની પંચાયત છે, એ પંચાયતનો એનો મેન સરપંચ એના ફગાવાલા છે અને એના કટમી છે. ઓકે, તમારું નામ? મારું નામ દરજીભાઈ સાંભળભાઈ. આખી વિગત શું છે અને શું પ્રશ્નને લઈને તમે આ રસ્તો છેલ્લા 20 વર્ષથી દબાવેલો છે? કોણે દબાવ્યો છે? રજૂઆત તાલુકા જિલ્લામાં મેં બધી જગ્યાએ અરજી કરી છે. શું જવાબ મળે છે આપને? પછી જવાબ મળે કે તમે કાર્યવાહી કરી શકો છો સરપંચને જોડે સાથે રાખીને.